नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षणम पाठशाला यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत है। अपने जो रहा है धोरण 11 इंग्लिश विषय, तेनी अंदर यूनिट 2 चाली रही है, रीड 1 ऑटोफेब टेक्नोलॉजी। हवे ऑटोफेब टेक्नोलॉजी है, खूब सारी एवं टेक्नोलॉजी है। अपने पहला वीडियो लेक्चर अंदर एवं जेलू के तेना द्वारा तमे तमारी जे जूनी वस्तुओ है, तमे घर वपराश माटे जे जूनी वस्तुओ उपयोग में लियो छो, जे टेक्नोलॉजी उपयोग में लियो छो, तेना बदला में तमे नवी टेक्नोलॉजी मेळवी शको छो, नवी वस्तुओ मेळवी शको छो। अथवा तो तमे कोई पण कार शोरूम में जईने कॉम्प्यूटर पर बेसीने तमारा स्वप्ननी, तमारा ड्रीमनी, पोताना स्वप्ननी, तमने जेवी गमे छे तेवी कारनी डिजाइन बनावीने तमे एक वीकनी अंदर ते कारनी डिलीवरी घरे ज मेळवी शको छो। आवी घणी बधी टेक्नोलॉजी आपणे टेक्नोलॉजी विषे आपणे पार्ट 1 में जोयेलू, अने पार्ट 1 में 2 पॉइंट एवा जोयेला के बेटर प्रोडक्ट क्वॉलिटी, के आना द्वारा तमने सारा में सारी क्वॉलिटी मळे, आना द्वारा तमने सारा में सारी एवी वस्तु मळे के जेनाथी तमारो संतोष पूरो थाय, अने बीजोयू जोयेलू मोर रिसाइकल, एटले के तमे जे वस्तु छे तमारी पासे तेने रिसाइकल करीने तेमांथी पुनर्गठन, एटले के तेने फरीवार बनावीने तमे वस्तु परत मेळवी शको छो। मतलब के तमारी पासे एक सारी एवी गाड़ी छे, હવે તમને એ ગાડીનું મોડલ નથી ગમતું કારણ કે એનાથી સારું એવું મોડલ બજારમાં આવી ગયું છે, તો તમને એનાથી સારું જે મોડલ છે તે ગમે છે, તો તેના માટે તમે શું કરી શકો છો, આ જે તમારી જૂનું મોડલ છે તેને તમે શોરૂમની અંદર જઈને તેમને ત્યાં આપીને તમે નવું મોડલ પરત મેળવી શકો છો, તે રિસાયકલ કરીને, મતલબ કે ફેરફાર કરીને અમુક, કે જેનાથી તમારું જે જૂનું મોડલ હતું તે નવા મોડલની અંદર ફેરવાઈ જાય, અંદરના જે અમુક પાર્ટ્સ છે તે તમારા એ નહીં હોય પરંતુ બહારથી મોડલ શું હોય ફરી ગયેલું હોય। હવે આજે આપણે એનો ત્રીજો પોઈન્ટ જોવાનો છે, ત્રીજા પોઈન્ટનું નામ એવું છે ધ રિટર્ન, એટલે કે વળતર ઓફ ધ વિલેજ, એટલે કે ગામના ક્રાફ્ટ એટલે કે હસ્તકામ કરતા વર્કર્સ એટલે કે કાર્યકરોને વળતર કેવી રીતના મળે, કેવી રીતના તે પોતાનું જે કાર્ય છે એ કરી રહ્યા છે। ઇફ માસ, માસ એટલે કે મોટા પ્રમાણમાં, પ્રોડક્શન એટલે કે ઉત્પાદનથી લોસીસ એટલે કે ગુમાવે છે ઇટ્સ એટલે કે તેમની ઇકોનોમિક્સ એડવાન્ટેજ, ઇકોનોમિક્સ એટલે કે આર્થિક, લાંબા એવા ઉત્પાદનના કારણે આર્થિક ઘણા બધા જે લાભ છે તે શું કરે છે, ગુમાવે છે, લોસ કરે છે। હ્યુજ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરી વુડ ડિસઅપિયર, હ્યુજ એટલે કે મોટા પ્રકારની સેન્ટ્રલાઇઝડ એટલે કે કેન્દ્રીય ફેક્ટરીઝ એટલે કે જે કારખાના છે તે વુડ ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવા લાગ્યા છે। હાથેથી જે વર્કરો કામ કરતા તેવા કારખાના હવે દૂર થવા લાગ્યા છે, શા માટે, કારણ કે માણસોની જગ્યાએ હવે શું આવી ગયા છે, મશીનો, તેના લીધે જે આ ગામની અંદર રહેતા મજૂરો છે તેમને પોતાનું વળતર ગુમાવે છે, પોતાની આર્થિક લાભ ગુમાવે છે। એના માટે આગળ શું થયું, તો કે ધે વિલ બી રિપ્લેસેડ, ધે વિલ એટલે કે તેઓ, રિપ્લેસેડ એટલે કે બદલી શકે, બાય સ્મોલ એટલે કે નાનું, એન્ડ કોમ્યુનિટી એટલે કે સામુદાયિક બેઝ ફેસિલિટી એટલે કે સુવિધા, નાની એવી સુવિધા અને સામુદાયિક રીતે જે જે તેમને સુવિધાઓ મળે છે તે લોકો શું કરે છે, બદલાવી શકે છે। ધેર વિલ બી અ એટલે કે તે બનશે, કન્ટિન્યુઝ એટલે કે સતત, ડિક્લિન એટલે કે ઘટાડો થશે, ઇન ધ અમાઉન્ટ ઓફ એટલે કે ની સંખ્યામાં, હ્યુમન ઇફર્ટ એટલે કે માનવના પ્રયત્ન બળ, ઇફર્ટ એટલે કે મહેનત, માનવ દ્વારા જે મહેનત થતી, માનવથી જે ઉત્પાદન થતું તે શું થશે, કન્ટિન્યુ એટલે કે સતત ને સતત રીતે ઘટાડો થશે, અને એવી જે વસ્તુઓ છે જે માનવના બળ દ્વારા બને છે, માનવના પ્રયત્ન દ્વારા બને છે, એવી જે વસ્તુઓ છે, પ્રોડક્ટ મટીરિયલ ગુડ્સ એટલે કે તેવી વસ્તુઓ અને તેવી મટીરિયલ આવું આપણને મળશે નહીં। મતલબ કે તમે એવી વસ્તુ ઈચ્છો છો કે જે તમને માનવ દ્વારા, માનવ પોતે પોતાની હાથે બનાવીને આપે, અને એવી વસ્તુ કે જે મશીન બનાવીને આપે, બંનેમાં ખૂબ જ ખાસ એવો તફાવત રહે। માનવ દ્વારા જે વસ્તુ બનાવેલી છે તેની ક્વોલિટી, તેની ગુણવત્તા ખૂબ જ સારી છે અને તે ટકાઉમાં સારી છે, અને મશીન દ્વારા જે વસ્તુ બને છે મશીન ક્યારેય પણ વસ્તુની ગુણવત્તા ચેક કરતું નથી, માનવ પોતે કાચો માલ ચેક કરે છે, એટલે કે આ માલ ચાલે કે નહીં, મશીનની અંદર તમે તે માલ નાખી દો, બગડી ગયેલો હશે તો પણ તે માલની વસ્તુ બનાવીને બહાર કાઢશે। આટલો તફાવત પડતા હવે શું થાય છે, તો કે જોઈએ, ધેન ત્યારબાદ ધ કસ્ટમર એટલે કે ગ્રાહકો છે તે મે બી સર્વેડ એટલે કે સર્વેડ બેટર એટલે કે સારી સેવા છે તે મળશે નહીં,
बाय लोकल ओनर એટલે કે સ્થાનિક માલિકો દ્વારા તેમને સારી એવી સેવાઓ મળશે નહીં એન્ડ અને ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોક એટલે કે જે ઉત્પાદન કરતા ઓપરેટરો છે ઉત્પાદન કરતા લોકો છે જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે તે વસ્તુઓને પણ સારો એવો લાભ મળશે નહીં ધસ ધ ફેક્ટરાઇઝ એટલે કે આ કારખાના વિલ બીકમ એટલે કે બનશે ડિસેન્ટ્રલાઇઝ એટલે કે વિકેન્દ્રિત થશે એન્ડ અને ધ નેચરલ નેચરલી ટેલેન્ટેડ એટલે કે જે પ્રાકૃતિક કલાવાળા કળાવાળા વિલેજ એટલે કે ગામના ક્રાફ્ટ વર્કર્સ એટલે કે કારીગરો વિલ બી બેક વિથ એન બેંગ કે પોતાની જે અંદર જે ખુશી હોય તેમની સાથે પરત કામે ફરશે ક્યારે જ્યારે મશીનો છે તેમની જગ્યાએ જે મતલબ કે એવી અમુક વસ્તુઓ છે જેની જગ્યાએ તમારે મશીન જ રાખવા પડે પરંતુ એવી કેટલીક વસ્તુઓ છે જેની જગ્યાએ તમે માણસોનો ઉપયોગ કરો તો પણ તે વસ્તુ સારી બને હવે તે વસ્તુને સારી બનાવવા અને લોકોને સારી એવી સેવા આપવા અને એટલું જ નહીં પરંતુ જે ઉત્પાદકો છે તેમને સારું એવું વળતર મેળવવા માટે ગામના લોકોને શું કરવા પડશે પરત બોલાવવા પડશે અને પરત બોલાવવા પડશે એટલું જ નહીં પરંતુ તેમની પાસે જે તે લોકો પહેલાં કાર્ય કરી રહ્યા હતા તે કાર્ય કરાવવું પડશે ચોથો પોઈન્ટ એવો છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે નવી તબીબી સારવાર હવે પહેલાં આપણે ઘણા સમય પાછળ જઈએ તો ત્યારે કેવું થતું તો કે કોઈ પણ એવો ઓપરેશન હોય કે જે ડૉક્ટર જાતે જ બોડી ખોલે બોડીની અંદર ક્રેક કરે અને બોડી ખોલે ત્યારબાદ અંદર જાતે જ ઓપરેશન કરે અંદર જે કાંઈ પણ હોય તમારા મખોટ તે પૂરી કરે અને તે ઓપરેશનને લાંબા સમય સુધી કંઈ થતું નહીં એટલે કે તમે સંપૂર્ણ રીતે સારા થઈ જતા પરંતુ અત્યારે એવી ટેકનોલોજી છે ટેકનોલોજી દ્વારા તમારા અંદર ઓપરેશન કરવામાં આવે મતલબ કે તમારે કિડની છે એની અંદર પથરી થયેલી છે તો એ પથરી છે તો પહેલાંના ડૉક્ટર હતા તે ખોલતા કિડની એની અંદરથી પથરી બહાર કાઢતા હવે શું કરે છે એવી ટેકનોલોજી લેસર દ્વારા એ કિડની અંદર જ તોડી નાખવામાં આવે ભૂકો કરી નાખવામાં આવે એનાથી હવે તો એ ભૂકો થઈ ગયો એનું શું એનાથી શું થાય છે નુકસાન થાય છે જોઈએ આમાં સૂન ધ સ્કેલ એટલે કે ટૂંકા જ સમયમાં સ્કેલ એટલે કે સમયમાં ટૂંકા સમયમાં ઓટોફેબ વિલ શ્રીક ટુ નોન સ્ટ્રક્ચર લેવલ નોન સ્ટ્રક્ચર એટલે કે જે બંધાયેલું નથી તેવું લેવલ એટલે કે સ્તર એવા લેવલે પહોંચી જશે કે જે હજી બંધાયેલું નથી ધેન ત્યારબાદ ધ સાઇઝ ઓફ ન્યુલી સાઇઝ એટલે કે કદ ઓફ ન્યુલી એટલે કે નવા મેન્યુફેક્ચરેડ મેડિકલ ઇન્સ્ટ્રક્ચર વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ એટલે કે એક અણુ એક નાનું અમથું કદ એવું કહે છે કે ત્યારબાદ ધ સાઇઝ એટલે કે જે કદ હશે તે નવા ઉપકરણોનું જે કદ હશે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઉપકરણ જે તબીબી ઉપકરણ છે મેં તમને કીધા કે મશીનરી છે મેડિકલ એટલે કે દવાખાની અંદર તે મશીનરીની સાઇઝ એનાથી મોટી નહીં હોય શેનાથી તો કે જે અણુ છે તેના કરતાં મોટી નહીં હોય આ લેવલ એટલું બધું આગળ વધી જશે ઇટ વિલ બી પોસિબલ કે શક્ય બનશે રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનર્ગઠન કરવું રિટ્રેફેડ ટિશ્યુઝ એટલે કે તમારી અંદર જે સોરી રેટિફાઈડ એટલે કે પેશી તમારી અંદર જે બધી પેશી આવેલી છે તે ફરીવાર રિકન્સ્ટ્રક્શન એટલે કે ફરીવાર બાંધી શકશો ફરીવાર પુનર્ગઠન કરી શકશો તે પેશીઓનું એન્ડ અને ઇવન રિવર્ઝલ ઓફ મેચ્યોરેડ ટિશ્યુ ડેસી વિલ બી ડન અને એટલું જ નહીં પરંતુ તેમને પરિપક્વ પેશીમાં શું કરી શકશો તેમના વિરુદ્ધ કાર્ય નહીં કરે તેવું પણ તમે કરી શકશો ક્યારથી આમનામ બહારથી મશીનરીથી તમારી અંદર શરીરને કોઈ પણ અડવાનું નહીં શરીરની અંદર કોઈ પણ પ્રકારનો સ્ક્રેચ નહીં કરવાનો છતાં પણ તમે પોતાની અંદર જે માંસપેશીઓ છે તે ફેરવી શકો છો એનું ઉદાહરણ લઈએ તો કે અત્યારે ઘણા લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે તો હાર્ટ એટેક આવી રહ્યા છે તેના માટે ડૉક્ટર શું કરે છે એક મશીનરી દ્વારા જે નળી બ્લોક થયેલી હોય છે તેમાં તે એક એવી સ્પ્રિંગ બેસાડી આપે છે કે જેનાથી જે દર્દી હોય તબીબી હોય તેની અંદર કોઈ પણ પ્રકારનું સ્ક્રેચ નથી કરવો પડતો મતલબ કે એમનું બોડી ખોલવું પડતું નથી ધ એક્સટેન્શન એટલે કે એમ આશા એવી છે ઓફ હ્યુમન લાઈફ એટલે કે જીવ માનવનું જે જીવનકાળ છે તેમનું લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ આવી રીતના સતત વિસ્તરણ થવાનું ચાલુ રહે એમ માનવીના જે જીવનનું છે તે વિસ્તરણ હંમેશા માનવીનું જીવન ફેલાયેલું રહે
ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ. હેલ્થ એટલે કે જે સ્વાસ્થ્ય છે, ઓલ્ડ પીપલ એટલે કે જે વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય છે તે હંમેશા કેવું રહેશે, ઇમ્પ્રુવ એટલે કે સુધારામાં રહેશે. ઇટ ઇઝ લાઇકલી એટલે કે કોના જેવું, તો કે ધેટ પીપલ વિલ જેઇન ધ એબિલિટી એટલે કે એવી શરીરની ક્ષમતા, એબિલિટી એટલે કે ક્ષમતા, ટુ પેઇનલેસલી એટલે કે એકદમ પીડારહિત રિડાઇઝ ધેર બોડીઝ એટલે કે પોતાનું શરીર છે તે એકદમ પીડારહિત જોઈ શકશે. આ હતા ત્રીજો અને ચોથો પોઈન્ટ, યુનિટ ટુ રીડ વન. હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું એક નવા પોઈન્ટ સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.